નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પરીખ દીદી કન્યા વિદ્યાલયના વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પ્રકરણ 2, શીખવાની ક્રિયા, જેનો ગુણભાર છે 14. ખાસ ધ્યાન રાખજો, આ પ્રકરણ છે વધારેમાં વધારે, 10-10 પ્રકરણ કરતાં આ પ્રકરણનો ગુણભાર સૌથી વધારે છે. પહેલું પ્રકરણ જોયું આપણે, એનો ગુણભાર હતો 12, હવે આ પ્રકરણનો ગુણભાર છે 14. તો આપણે આ 14 માર્ક્સના ગુણભાર ધરાવતા આ પ્રકરણમાં આપણે કોઈ બી બાબત રહી ના જાય એટલે ટોટલી હું તમને દરેકે દરેક વસ્તુ ઉદાહરણ સહિત સમજાવીશ અને એવા એક્ઝામ્પલ આપીશ કે જેથી કરીને તમને એ વસ્તુ યાદ રહી જાય. તો પહેલી જ પ્રશ્ન થાય આપણને ચેપ્ટરનું નામ સાંભળતા કે શીખવાની ક્રિયા એટલે કે કેવી ક્રિયા. તો હાલની પરિસ્થિતિ જોતાં હું તમને 9 ઉદાહરણ કે હાલની પરિસ્થિતિ એટલે કે COVID-19ની પરિસ્થિતિને જોતાં આપણે જોઈએ જ છીએ કે નર્સ છે, ડૉક્ટરો છે, નાના બાળકથી લઈને સૌ કોઈ માસ્ક પહેરતા થઈ ગયા છે, પીપીઈ કીટ કરતા પહેરતા થઈ ગયા છે, જેથી કરીને એ આ મહામારી છે COVID-19 કોરોનાવાળી જે બીમારી છે એનાથી બચી શકે. તો આ મોસ્ટ આઈએમપી આપણું પહેલું ઉદાહરણ છે, જેથી કરીને આ વસ્તુ હાલની સિચ્યુએશનમાં લોકોને શીખવાડી દીધું છે કઈ રીતે જીવવું અને કઈ રીતે રહેવું. કારણ કે જીતના હે તો શીખના જરૂર છે. નીચે મેં તમને સ્લોગન પણ આપ્યું છે, કંઈક મેળવવું છે તો કંઈક કરવું જરૂરી છે. જીતના હે જીવન જીવવું જ છે તો તમારે કંઈક નવું શીખવું જ પડશે, કારણ કે આ પરિસ્થિતિથી તમારે ટેવાવું જ પડશે. હવે જોઈએ આગળ આ પ્રકરણની શરૂઆત કરીએ. તો આ પ્રકરણની શરૂઆત કરતા આપણે શીખવાની ક્રિયામાં જોતા તમને એક્ઝામમાં છે વિભાગ A, B, D, E એ બધામાંથી એક એક પ્રશ્ન પૂછાશે. અહીંયા વિભાગ સી મેં એટલા માટે નીચે લખ્યો છે કારણ કે એમાંથી 2 પ્રશ્ન પૂછાશે, એટલે કે ટોટલ આ પ્રકરણમાંથી તમને ટોટલ 6 પ્રશ્ન પૂછાશે. તો ચલો શરૂ કરીએ આપણે શીખવાની ક્રિયા. તો શીખવાની ક્રિયામાં આપણે શરૂઆતમાં જ કહે છે કે મનોવિજ્ઞાન છે એ વર્તનનું વિજ્ઞાન છે. હવે તો તમે બધા ખાસ જાણી ગયા છો કારણ કે હવે ધોરણ 12માં આવ્યા એટલે મનોવિજ્ઞાનનું જે મેઇન કાર્ય છે એ વર્તનના વિજ્ઞાનને, વર્તનને માપવાનું છે. તો વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવો તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે ક્યાંક ને ક્યાંક શિક્ષણ કાર્ય અનિવાર્ય રીતે કરે જ છે. દરેક સજીવને પોતાના જીવન રક્ષણને નિભાવવા માટે કોઈ ને કોઈ પ્રકારે શિક્ષણ તો લેવું જ પડે છે. ક્યાંક ને ક્યાંક પ્રાણીઓ છે, માનવીઓ છે, આ આજુબાજુના વાતાવરણમાં શેઠ થવા માટે એ પ્રમાણેનું જીવન જીવતા શીખી જાય છે. તો આ શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિ થતા બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણા સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે. જો આ પરિવર્તન શક્ય ના હોય, આ શિક્ષણ શક્ય ના હોય તો માનવીનું જીવન છે, પ્રાણીઓનું જીવન છે એ પણ શક્ય ના જોઈએ. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતા હોય છે. તો કે એ 2 પ્રકારનું વર્તન એટલે કયું? તો કે સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. તો હવે આપણે વાત આવી સાહજિક વર્તન એટલે શું અને શિક્ષિત વર્તન એટલે શું. તો હું તમને આનું પણ એક્ઝામ્પલ આપું એટલે તમને તરત જ ખબર પડી જશે. તો સાહજિક વર્તન એટલે શું જોઈએ આપણે. આ જે કીડીઓ છે એ કીડીઓ પોતાનું ખોરાક મેળવવા માટે દિન રાત ક્યાંક ને ક્યાંક એવું જ કામ કરે છે. પોતાના ખોરાક મેળવવા માટેનું જે પોતાનું ઘર બાંધવા માટેનું કંઈ ને કંઈ કામ કરે છે, એટલે કે આના કારણે એનું સાહજિક વર્તન છે. એના ઉપર કંઈ મુસીબત આવે છે, એને ખોરાક મેળવવો છે, એને પોતાનું પોષણ જોઈએ છે, એટલા માટે એ આવું કાર્ય કરે છે. એવી જ રીતે બીજું સાહજિક વર્તનનું ઉદાહરણ આપું, માનવ બાળ. માનવ બાળનું જન્મની સાથે જ બાળકની તરત જ ની ક્રિયા કઈ હશે? તો કે રડવા. તો આ રડવાની ક્રિયા છે કોઈ એને શીખવતું નથી, પણ સાહજિક રીતે એ રડતું જ હોય છે જ્યારે એ જન્મે છે ત્યારે. તો આવી સાહજિક ક્રિયા એટલે કે જ્યારે આપણે કોઈ ઔપચારિક શિક્ષણ વગર છે એ મેળવીએ છીએ. ત્રીજી બાબત જોઈએ આપણે પ્રાણી એટલે કે ગાય. તો કે ગાયના વાછડાનો જન્મ થતાં જ થોડી વાર માતાના આચરણમાં વળગીને પોતાની ભૂખ સંતોષે છે. તો આ પણ એનું વર્તન કયું થયું? સાહજિક વર્તન. સાહજિક વર્તન એટલે ખાસ ધ્યાન રાખજો, સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ અહીંયા ગાયને કે વાછડાને કંઈ કહેવામાં આવતું નથી, એટલે કે ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મ જ પોતાની જનીનોમાં એટલે કે ક્યાંક ને ક્યાંક એવા જીન્સમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા તે શીખી જ જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે. સાહજિક વર્તનને આપણે બીજે શબ્દમાં કહીએ તો જન્મજાત વર્તન, બરાબર. તો ક્યાંક ને ક્યાંક આ ત્રણે ત્રણ ઉદાહરણો ધ્યાન રાખજો, જેથી કરીને તમને ઉદાહરણ દ્વારા આ બધી જ વસ્તુ ખબર પડી જશે કે આ વર્તન છે એ સાહજિક વર્તન છે. ખાસ ધ્યાન રાખજો, સાહજિક વર્તનને જન્મજાત વર્તન પણ કહેવાય છે.
કીડીનું પોતાનું માટે ખોરાકના કણને ખેંચી જવું એ પણ એનું સાહજિક વર્તન છે. પછી મેં તમને કીધું ગાયવાળી વાત. તો ગાયનું જે કાંઈ બી વાત કરીએ તો કે ગાયના વાછરડાનો જન્મ થતાં થોડી વાર માતાના આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષે છે, તો એ પણ એનું એ જ છે સાહજિક વર્તન. એવી રીતે માનવ બાળનું ઉદાહરણ જોયું આપણે તો જન્મ્યા પછી તરત જ રડવું, તો એ પણ એ સાહજિક વર્તન છે. હવે જોઈએ આપણે તો કે સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે જ શીખી લેતું હોય છે, જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. આપણે ઘણી બધી બાબતો છે આપમેળે જ શીખી લઈએ છીએ અને એને આપણે શું કહીએ છીએ, સાહજિક વર્તન. આપણે નાના બાળકને ક્યાંક ને ક્યાંક બેસતા શીખવીએ છીએ, પણ એ બેસતા શીખવવા માટે એની સાહજિક ક્રિયા કઈ રીતે બેસવું શું છે એ સાહજિક ક્રિયા છે, એ તો એને છોડતું જ નથી. એટલે એ પોતાની રીતે ક્યાંક ને ક્યાંક એવું વર્તન કરે છે જે સાહજિક વર્તન તરીકે આપણે કહી શકીએ. આપણે ઘણા એવા સાહજિક વર્તન કરીએ છીએ જેથી કરીને આપણે ક્યાંય કોઈને શિક્ષણ આપવું નથી પડતું, ઔપચારિક શિક્ષણ આપવું પડતું નથી કે ભાઈ તમે આમ જમશો, તમે આમ ખાઓ, તમે આમ કરો, એવું ઔપચારિક શિક્ષણ આપવું પડતું નથી. બીજી બાબત જોઈએ શિક્ષિત વર્તનની. એટલે કે શિક્ષિત વર્તન એટલે એવું કેવું વર્તન, તો કે શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય છે. આપણે અનુકરણ દ્વારા ક્યાંક ને ક્યાંક કોકને જોઈને એને અનુભવીને ક્યાંક ને ક્યાંક એને સામે આપણી સામે પ્રત્યક્ષ ઊભા હોય અને એની કોઈ વાત એનો પહેરવેશ આપણને ગમી જાય અને એના આધારે આપણે એવો જ પહેરવેશ કરીએ તો એ ક્યાંક ને ક્યાંક કોકના દ્વારા થયેલું છે, એટલે એને શિક્ષિત વર્તન કહીએ. અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે તે વર્તન કરતા આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. આથી જ સાહજિક વર્તનનો સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકાર કરતા નથી, કારણ કે સાહજિક વર્તન છે કોઈના દ્વારા શિક્ષણ આપે તો વાત અલગ છે, પણ સાહજિક વર્તનને આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. મનોવૈજ્ઞાનિકો એને શિક્ષણ તરીકે નથી સ્વીકારતા. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તે પર્યાવરણમાંથી અનુભવ ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી, દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતું જ હોય છે. આથી શિક્ષણને એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. એટલે કે શિક્ષણ છે એ ક્યારેય પૂરું થતું નથી. જન્મથી આપણે શરૂઆતમાં જ વાત કરી કે જે જન્મથી છે મૃત્યુ સુધી આ પ્રક્રિયા શિક્ષણની છે એ ચાલતી રહે છે. હવે વાત કરીએ, બે વાત આપણને ખબર પડી ગઈ, સાહજિક વર્તન એટલે શું અને શિક્ષિત વર્તન એટલે શું. ખાસ આ બે વસ્તુ ખ્યાલ આવી જાય આપણને તો એના આધારે આપણે ઘણી બધી વસ્તુઓ છે એ શીખી શકીએ. બીજી બાબત એવું કહે છે કે વ્યક્તિ બાળ્યકાળમાં મોટે ભાગે શિક્ષણ અનુકરણથી કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. તમે જોતા જશો કે આપણા બાળકો છે ક્યાંક ને ક્યાંક, નાના નાના બાળકો છે, કાં તો એના માતાનું, ભાઈ બહેનનું કે એનું અનુકરણ કરે છે. એવી જ રીતે જો છોકરો હશે તો એના પપ્પાનું કે એમના કાકાનું કે એનું અનુકરણ કરશે અને એના આધારે એ શિક્ષણ મેળવે છે. બીજી બાબતમાં જોઈએ તો કે તારુણ્યકાળમાં અભિસંધાનથી એટલે કે આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બને છે. બાળપણમાં છે, બાલ્યકાળમાં મોટેભાગે શિક્ષણ અનુકરણ કે પ્રયત્ન દ્વારા કરે છે, ભૂલ દ્વારા શીખે છે. તારુણ્યકાળમાં એ અભિસંધાન આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બને છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નાના બાળપણના જે અનુભવો છે, કોઈને કોઈ કહે છે, એવી રીતે પોતાના મિત્રની સાથે જોઈન્ટ થઈને પણ તે આવા કારક શિક્ષણનું પારંગત બને છે. જ્યારે યુવાકાળમાં સામે આવી પડતી જે કાંઈ બી જીવનની અટપટી અને જટિલ સમસ્યાઓનો ઉકેલ માટે બાલ્યાવસ્થામાં અને તારુણાવસ્થામાં સમયમાં મેળવેલા શિક્ષણ દ્વારા ઓચિંતા મતલબ ઓચિંતાની પ્રાપ્ત થતી આંતરસૂજને કામે લગાડે છે. અને આમ જેના દ્વારા વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તનો, ભાત, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ, મનોવલણો, શિષ્ટાચારનું શિક્ષણ મેળવીને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આવી રીતે પોતાની આસપાસના પર્યાવરણમાંથી વ્યક્તિ છે એ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે અને સાહજિક વર્તનની પ્રક્રિયા અને શિક્ષિત વર્તનની પ્રક્રિયા એ શીખે છે. આ આપણે બે શબ્દ જોઈએ, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. શિક્ષિત વર્તન છે એ શીખવવામાં આવે છે આપણને, જ્યારે સાહજિક વર્તન છે એ ઔપચારિક શિક્ષણ મેળવવાની એમાં કોઈ જરૂર રહેતી નથી. ક્યાંય કોઈના દ્વારા આપણને ઔપચારિક શિક્ષણ અપાતું નથી, અનૌપચારિક રીતે જ આપણે એની સાહજિક વર્તનની ક્રિયાઓ કરીએ છીએ. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, તો કે શીખવું એટલે શું. એ પહેલા મેં તમને અહીંયા શીખવું એટલે શું એની ટોપિક આપ્યા છે, બધા પોઈન્ટ આપ્યા છે એ જુઓ. તો કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર.
ઓકે, આ વ્યાખ્યા કોણે આપી છે? સિટી મોર્ગને આપી છે. ફરીથી જોઈએ, શિક્ષણ એટલે શું? તો કે શીખવું એટલે શું? વોટ ઇઝ લર્નિંગ? તો કે શીખવું એટલે અમેરિકન મનોવૈજ્ઞાનિક સિટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યાનમાં કેટલા મુદ્દાઓ છે એ આપણે જોઈએ છીએ. તો પહેલો મુદ્દો છે અનુભવ, મહાવરો અને પ્રયત્નનું પરિણામ. બીજો મુદ્દો છે વર્તનમાં થતું પરિવર્તન. અને ત્રીજો મુદ્દો છે સાપેક્ષ કાયમી પરિવર્તન. તો આ ત્રણે ત્રણ મુદ્દાને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું, જેથી કરીને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમને એવું પૂછવામાં આવે કે શિક્ષણની વ્યાખ્યા આપી અથવા તો સિટી મોર્ગનની વ્યાખ્યા આપી અને એના ત્રણ મુદ્દા સમજાવો, તો તમને આ 5 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછવામાં આવે તો તમે આરામથી લખી શકો. તો જોઈએ આપણે હવે આ મુદ્દા ઉપર આગળ જઈએ. બીજી બાબત જોઈએ, એવું કહે છે કે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. પહેલો મુદ્દો કહે છે અનુભવ, મહાવરા અને પ્રયત્નોનું પરિણામ. તો કે અગાઉ આપણે જોયું કે પ્રાણી કે માનવીના વર્તનમાં ફેરફાર થાય છે તે જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. જો વર્તનમાં થતું પરિવર્તન પરિપક્વતા એટલે કે થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતું હોય તો તે મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ કહી શકાતું નથી. કારણ કે અમુક સમય માટે થાક લાગ્યો હોય, અમુક સમય માટે તમારું કોઈ હાડકું મતલબ ક્યાંક પગ ભાંગ્યો છે અને તમે ચાલી નથી શકતા, તો એ અમુક થોડાક સમય માટેનું જ છે, તેને આપણે શિક્ષણ ના કહી શકતા. પણ બાળક 3-4 મહિનાથી ક્યાંક ને ક્યાંક થતાં જાતે પથારીમાં ઊંધું પડતું થઈ જાય છે. બાળકને જોઈ હું તમને લાઈવ ઉદાહરણ આપું કે બાળકની અનુભવ, મહાવરા કે પ્રયત્નોનું પરિણામ છે એ કઈ રીતે છે. કે શરૂઆતમાં બાળક છે સૂતું હોય છે, ધીમે ધીમે બાળક ઊંધું પડે છે, પછી આખું ગોળ ફરતું થઈ જાય છે, પછી ગોઠણિયાભર ચાલતું થઈ જાય છે, પછી ધીમે ધીમે એ બેસતું થઈ જાય છે, બેસે પછી આવી રીતે ઊંધું ચાલતા થઈ જાય છે, ધીમે ધીમે પકડી પકડીને ઊભું થતાં શીખે છે અને છેલ્લે બાળક આ રીતે ચાલવાની ક્રિયા છે શીખે છે. મેં તમને બંને પિક્ચર્સ દેખાડ્યા છે, તો બંનેમાં તમને ખ્યાલ આવી જશે કે બાળક છે તે ધીમે ઊભું થતાં નથી શીખતું, પણ ધીમે 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 એની પ્રક્રિયા છે આ કરે છે. તો કે અનુભવ અને મહાવરાના પ્રયત્નોને દ્વારા જ, પ્રયત્નોનું જ આ પરિણામ છે કે જે બાળક છે એ ઊભું થતાં શીખી જાય છે, ચાલતા શીખી જાય છે. ક્યાંક ને ક્યાંક આ ઘણી બધી બાબતો છે એ અનુભવ, મહાવરા અને પ્રયત્નો વગર શીખી શકાતી નથી. ઘણી બાબત એવી છે કે રોજિંદા ભાષામાં બાળક ઊંધું પડતા શીખી ગયું અને પથારીમાં ખસતા શીખી ગયું તેવું કહી શકીએ છીએ, પરંતુ બાળકમાં આવેલા આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. કારણ કે આ સાહજિક પ્રક્રિયા છે, તો આને આપણે કંઈ શીખવ્યું નથી, પણ એના અનુભવ પ્રયત્નોના આધારે છે એને કામ કર્યું છે, તો એને મનોવિજ્ઞાન છે એ શિક્ષણ તરીકે ગણતું નથી. આ જ પ્રમાણે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા તેમ કહેતા નથી. શું કામે? કારણ કે એ સાહજિક પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડા સમય માટે ઘટી જાય છે, પણ પગ આડાઅવળા થાય છે. તે જ રીતે પગનું હાડકું તૂટી જવાથી લંગડાવાની ક્રિયા હોય કે કેસી દ્રવ્યોને કારણે વર્તનમાં પરિવર્તન જોવા મળતું હોય તો તેને આપણે શિક્ષણ ન જ કહી શકીએ. એટલે કે મનોવિજ્ઞાન છે આને આપણે શિક્ષણ નથી કહેતા. આ બધું જ છે એ સાહજિક વર્તન છે જે આપણી પ્રક્રિયા પ્રમાણે શીખવે છે આપણને. તો આપણને ખાસ પહેલો મુદ્દો ખબર પડી ગયો, અનુભવ મહાવરા દ્વારા આપણને શિક્ષણ મળ્યું. ખાસ અનુભવ દ્વારા આપણને જે મહાવરા કે પ્રયત્નોનું જે પરિણામ મળ્યું અને એના આધારે છે બાળક છે ઊંધું થતાં 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 ચાલતા શીખી ગયું. તો આ જ રીતે અનુભવ, મહાવરા અને પ્રયત્નોનું પરિણામ છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક મનોવૈજ્ઞાનિકો છે એને શિક્ષણ ગણતું નથી. તો બીજો ટોપિક જોઈએ આપણે, વર્તનમાં થતું પરિવર્તન. તો કે વર્તનમાં થતું પરિવર્તન એટલે કે કેવું પરિવર્તન? તો કે કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળ્યું. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતું ન હોય, એટલે કે જેવો સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે જ પડી જાય, તો એનું ઉદાહરણ હું તમને બતાવું છું. આ પહેલું ઉદાહરણ, તો કે બાળકને અહીંયા પહેલાં સાયકલ ચલાવતા આવડતી નથી, જેથી કરીને પડે છે, રડે છે, ખૂબ જ બૂમો પાડે છે, પછી એનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક એને સાયકલ ચલાવતા આવડી જાય, જેથી કરીને એનું આ જે પરિણામ છે કે બાળકના મોઢા પર એકદમ સ્માઈલ છે, એ ચલાવી શકે છે, સાઈડના વ્હીલ પણ નથી એને, એની આરામથી સાયકલ છે ચલાવી શકે છે. તો સાપેક્ષ અને સાયકલ ચલાવ્યા પછી એ કદી ભૂલતું નથી અને હવે એને કોઈના સપોર્ટની જરૂર નથી, હવે પડતું પણ નથી. એટલે કે વર્તનમાં થતું આ પરિવર્તન છે, પહેલાં સાયકલ ચલાવતા આવડતી નથી પણ પછી કમ્પ્લીટ સાયકલ ચલાવતા આવડી જાય છે. તો આ એક ખાસ વર્તનમાં થતું પરિવર્તન છે.
બીજી બાબત કહીએ આપણે કે જે કઈ બી સાયકલ છે એ ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતા શીખે છે, પેડલ મારતા શીખે છે, આગળ વધતા આવડી જાય છે, અને આમ વારંવાર મહાવરો કરવાથી તે સાયકલ છે એ ચલાવતા શીખી જાય છે. ક્યાંક ને ક્યાંક આ મહાવરાનું જ પરિણામ છે. જો એ પડ્યો ન હોત, સાયકલ ચલાવવાનો પ્રયત્ન જ ના કર્યો હોય, તો એ અનુભવ મહાવરો જે કંઈ બી કર્યો હોય એના આધારે જ એ આ પરિણામ છે એ મેળવી શકે છે. જો આ ના કર્યું હોત તો એને આનું પરિણામ આ મળી શકત નહીં. એટલે કોઈને કોઈ વર્તન કરવા માટે, કોઈને કોઈ પરિણામ મેળવવા માટે આપણે એના માટે ખાસ વર્તન કરવું એ જરૂરી છે. તો આ બીજી બાબત, વર્તનમાં થતું પરિવર્તન આપણને ખબર પડી ગઈ. હવે ત્રીજી બાબતની વાત કરીએ આપણે, તો ત્રીજી બાબત શું કહે છે? સાપેક્ષ કાયમી પરિવર્તન. સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે કે કેવું પરિવર્તન? તો કે સામાન્ય રીતે આપણે લીધેલું મોટા ભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આ સંદર્ભમાં અગાઉ સમજ મેળવી છે કે થાક, ઈજા કે કેફી દ્રવ્યોને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો કે શિક્ષણ નથી જ. અગાઉના ઉદાહરણને યાદ કરીએ તો થાક ઉતરી જવાથી કે પછી પગનું હાડકું સાંધવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે જ તે શિક્ષણ નથી. આમ વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક, હંગામી અને અસ્થાયી પરિવર્તનનું મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. ખાસ ધ્યાન રાખજો. આમ વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક, હંગામી કે અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. તો પછી આપણે શિક્ષણ કોને કહીએ? સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે કે કેવું પરિવર્તન? તો જોઈએ આપણે, પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનો જ શિક્ષણ તરીકે સ્વીકાર છે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું સાયકલનું. મનોવૈજ્ઞાનિકો પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા જે કંઈ બી દીર્ઘ લાંબા સમય સુધી ચાલતા એ પ્રયત્નોની વાત કરે છે. તો કે આગળના ઉદાહરણમાં આપણે સંદર્ભમાં સમજીએ કે બાળક જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે, પરંતુ થોડા દિવસો ના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવીને જતો થઈ જાય છે. તો આ આપણું શું છે? સાપેક્ષ કાયમી પરિવર્તન. તો આ સાપેક્ષ કાયમી પરિવર્તનના પણ ઘણા ઉદાહરણ છે એ જોઈએ. પહેલું ઉદાહરણ, આ જ્યારે બાળક છે એ જાતે સ્કૂલે જતું થઈ ગયું, એટલે કે એ સાપેક્ષ કાયમી પરિણામનું જ ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ સાપેક્ષ કાયમી પરિવર્તનનું. સર્કસ તો તમે જોઈ જ હશે. તો સર્કસમાં જ્યારે આ રીતે દોરી ઉપર આવા પેડલમાંથી લાકડી પકડીને જો એક જ દોરી ઉપર ચાલવાનું કહેવામાં આવે તો આ વ્યક્તિ ઘણો બધો અનુભવ મેળવ્યો, ઘણો બધો પ્રયત્ન કર્યો, અને આ અનુભવ પ્રયત્નના આધારે એના વર્તનમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવે, અને હવે એ સાપેક્ષ કાયમી આ રીતનું વર્તન કરી શકે છે, કારણ કે એણે મહાવરો કરેલો છે. તો આ જે સાપેક્ષ કાયમી વર્તન છે, એ સાપેક્ષ કાયમી વર્તનમાં ક્યાંક ને ક્યાંક એનું જે વર્તન પહેલાં હતું એ નથી, આમાં શું થયું? પરિવર્તન. પહેલાં કદાચ એવું બને કે એ બેલેન્સ રાખતા પણ ના શીખી શક્યો હોય, પણ હવે એ બેલેન્સ રાખતા પણ શીખે છે અને તરત જ પોતાનું આ જે ક્રિયા છે એ કરી આપે છે. તો આને કહેવાય સાપેક્ષ કાયમી પરિવર્તન. તો હવે આપણે આજે ત્રણ મુદ્દા જોયા. એ ત્રણ મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો કે અનુભવ, મહાવરો કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન, આ ત્રણે ત્રણ મુદ્દામાં આપણે ક્યાંક ને ક્યાંક શીખવાની ક્રિયા વિશેનું અનુમાન મેળવ્યું. કે સિટી મોર્ગને જે વ્યાખ્યા આપી છે એની જે આપણે વિશ્લેષણ કર્યું આ ત્રણ મુદ્દા દ્વારા, અને આને ખાસ ધ્યાનમાં રાખી, અને આ સિટી મોર્ગનની વ્યાખ્યા તમે ખાસ યાદ રાખજો, ખાસ તૈયારી કરી લેજો. છેલ્લી જ છે, શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્નો કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો આ વાત થઈ અહીંયા આપણે શીખવાની કે શીખવું એટલે શું. પણ હજી ઘણી બધી બાબત છે આ પાઠમાં બાકી છે, અને હવે જે ટોપિક આવશે એ બધા પ્રયોગોવાળા છે. હું તમને એ પ્રયોગોવાળા ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. પર્ટિક્યુલર એક એક પ્રયોગ લેશી એટલે ઘણા બધા પાઠ બનશે આપણે આ ચેપ્ટરના, પણ કંઈ વાંધો નહીં, આપણે શાંતિથી ભણીશું. આજનો આ એક ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો, શીખવું એટલે શું અને શીખવાની જે ક્રિયા છે એનું વિશ્લેષણ, એના જે ટોપિક છે એ ખાસ ધ્યાન રાખજો. સિટી મોર્ગનને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેનો વિસ્તારથી સમજાવો. આવો પ્રશ્ન પૂછવામાં આવે તો મેં તમને જે આ બધી વસ્તુ સમજાવી એ બધી જ વસ્તુ તમારે સમજાવવાની રહેશે. તો ખાસ તમને હવે આની વિશેની માહિતી ખબર પડી ગઈ હશે. તો આજનો લેક્ચર હું અહીંયા જ પૂર્ણ કરું.